आप सर्वना हृदय में विराजमान भगवान स्वामी नारायण ने वंदन करी। जय स्वामी नारायण, जय श्री राम, जय श्री कृष्ण। श्री कृष्णाय नमस्तस्मै यो साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरत्यन्तः तमः तमां इवांशुमान। दादानीं दरबार वर से जी महाराज के छे भक्तों, दशमी थी एकादशी व्रतनी तैयारी थाई छे। दशमी ना दिवसे मात्र एक वार भोजन नो नियम छे अने बीजा जे नियमों आगळ कया ए बधानी शुरुआत पालननी ब्रह्मचर्यादिकनी शुरुआत दशमी थी शुरू थई जाय छे। दशमीनी रात्रे स्नान करी भगवान पासे संकल्प करो कि हे भगवान, हे प्रभु, हे श्री हरि, आवती काले हूँ एकादशीनू व्रत करीश। आप મારા ઉપર પ્રસન્ન થજો, હું આપને શરણે છું। કદાચ દશમીએ સંકલ્પ ન થયો હોય તો સવારે સ્નાન કરીને જ્યારે પૂજા શરૂ કરીએ ત્યારે આ સંકલ્પ કરો। હે પરમહંસો, ભક્તો, એકાદશીને દિવસે વહેલી સવારે ઉઠવું, ઉઠીને સીધું સ્નાન શૌચાદિક કરવાના જવું, ઉઠતા વેત શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરવું, સવારે જાગીએ ત્યારે ચિત્તનું સરોવર બહુ શાંત હોય ત્યારે
એ શાંત સરોવરમાં જેમ પ્રતિબિંબ દેખાય એમ સવારમાં જાગીએ ત્યારે થોડી વાર મહારાજની મૂર્તિને સંભાળવી. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એની એક રીતિ હતી. જાગીને માણસ થોડી વાર નેત્ર મીચી અને પછી હસ્ત દર્શન કરતો, કર દર્શન, અને મંત્ર બોલતો. પાંડુરંગ દાદાએ આ મંત્ર બહુ પ્રવર્તાયો હતો. જીલો કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ. બહુ સુંદર શ્લોક છે. કરના અગ્રભાગમાં લક્ષ્મી વસે છે, કરના મૂળ ભાગમાં સરસ્વતી વસે છે, અને કરના મધ્ય ભાગમાં ગોવિંદ વસે છે. એટલી સરસ અહીંયા હાર્મની છે. કર મૂળ છે ને, એને આધારે આખો પંજો છે. તો મૂળમાં સરસ્વતી છે એટલે જ્ઞાન વિજ્ઞાન છે, એ ગોવિંદમાં મળે છે. અને અને આ જે કરાગ્રે લક્ષ્મી છે ને, એ પણ ગોવિંદમાં મળે છે. અર્થાત આ પૈસો છે ને એમને પેદા નથી થતો, સરસ્વતી હોય તો જ થાય. સરસ્વતી એટલે કાંઈ વેદ ભણેલો નહીં, કેમ પૈસો કઢાવવો એની કળા. ભાઈ સાહેબ કઢાવવો નહીં, કેમ કમાવો એની કળા, એ સરસ્વતીમાંથી આવે છે. પણ બધાનું જોડાણ ગોવિંદ સાથે હોવું જોઈએ. સરસ્વતીનું જોડાણ ગોવિંદ સાથે હોય, લક્ષ્મીનું જોડાણ ગોવિંદ સાથે હોય, ગોવિંદનો સંયોગ હોય તો સરસ્વતીએ શોભે અને લક્ષ્મી પણ શોભે. ગોવિંદ વગરની લક્ષ્મી નકામી, ગોવિંદ વગરની સરસ્વતી નકામી. એટલે કર મધ્યે તુ ગોવિંદ, કેવો આર્યોનો શ્લોક છે. અને આ લક્ષ્મીજીનું સ્થાન એ સરખું રાખ્યું. કરાગ્રે વસતે લક્ષ્મી, આ આંગળીને ટેરવે લક્ષ્મી છે. બોલો, પૈસા ગણે તો કે અહીંથી થોડા ગણે, આમ જ ગણતા હોય. બોલો, કેટલાક તો ગણે એટલે ફટાફટ ગણે. બોલો, આપણે તો જોતા રહે, આ મશીન જુએ એની પાસે, હા ફટાફટ જતા. કરાગ્ર લક્ષ્મી છે. પણ ગોવિંદના ધ્યાનમાં બે આવી જાય છે એટલે આપણી વૈષ્ણવ પરંપરા છે. કદાચ સરસ્વતી કે લક્ષ્મીને યાદ ન કરીએ, અને ન યાદ કરીએ એ જ સારું છે. ઉઠતાવેત ઉઠતાવેત ગોવિંદને, ભગવાનને યાદ કરવા. નેત્ર મીચી થોડી વાર મહારાજની મૂર્તિને ધારીને, ત્યાર પછી શૌચવિધિ કરવો. જૂનો જમાનો છે એટલે મહારાજે એક વાત કરી કે કાષ્ટ દાતણનો ત્યાગ કરવો. બાવળો હોય, કરંજ હોય, આ બધા કાષ્ટ દાતણ છે. લીમડો હોય તો કાષ્ટ દાતણ ના કરવું, કારણ કે એનાથી ખાસ કરીને આશય એવો હોય કે કદાચ લોહી નીકળે, આ થાય તે થાય, તો એ ઠીક નહીં આવે. એટલે કાષ્ટ દાતણ ના કરવું. કાષ્ટ દાતણને ના પાડી, પણ પ્લાસ્ટિક દાતણનું આમાં કંઈ કીધું નથી. એટલે બ્રશ કરવું, પણ હળવે આયથે કરવું. પેઢા છોલાઈ જાય એમ ન કરવું, હળવે આયથે કરવું. અને કાષ્ટ દાતણ ના કરે,
तो मुख शुद्धि केम थाय? बार कोगला करवा, बार कोगला थी मुख शुद्धि थई जाय। पछी स्नान करीने पोतानुं जे नित्य कर्म होय एटले सवारनी पूजा ए पूरी कर लेवी, अने त्यार पछी पोताना सामर्थ्य प्रमाणे विविध सामग्रीओ एकठी करी राखी होय आगला दिवसे, एनाथी भगवाननी महापूजा करवी। એટલે દર એકાદશીએ મહાપૂજાનું વિધાન મહારાજ કરી રહ્યા છે। હવે મહાપૂજા કરીએ એમાં વૈવિધ્ય છે, તો જે એકાદશીએ જે દેવ, એકાદશીના જે દેવ હોય એને મધ્યમાં પધરાવવા અને પછી મહાપૂજા કરવી, આ એક સાધારણ નિયમ। જે એકાદશી હોય, કારણ કે ભગવાને એકાદશી 24 છે તો ભગવાને 24 રૂપ ધર્યા છે, તો એ જે 24 રૂપ છે એમાં જે એકાદશીના જે દેવ હોય એ દેવને મધ્ય ભાગે પધરાવવા અને પછી મહાપૂજાની જે વિધિ જેમ થતી હોય ષોડશોપચાર પૂજનની કરવી। એમાં થોડોક ફેરફાર આવે છે, બહુ મજાનું છે, તમારે ઝીલવાનું છે। માક્ષર મહિનાની શુદ્ધિ એકાદશી, બરાબર, માક્ષરથી મહારાજે આરંભ કર્યો। માક્ષર મહિનાની શુદ્ધિ એકાદશીનું નામ છે મોક્ષદા, બોલો, એટલું બધું નહીં, મોક્ષદા। મને ખબર છે યાદ રહેવાનું નથી, પણ શ્રવણ કરો, બહુ સરસ વિધાન છે। માક્ષર શુદ્ધિ એકાદશી શું નામ છે? મોક્ષદા। મોક્ષદા એકાદશી, એમના સ્વામી કોણ છે? ઓમ કેશવાય નમઃ। ભગવાનનો એવો નિયમ છે અક્ષરધામને છોડીને કે જોડ વગર ક્યાંય જતા નથી। આ સાધુને એટલે જ કીધું, જોડ વગર ન રહેવું, એ જ્યાં જાય ને ત્યાં સજોડે જ જાય, બોલો। મોટા માણસો આમ કેમ આમ સજોડે આવે ફંક્શનમાં, એમ તો કેશવ ભગવાન એકલા ના આવે પૂજનમાં, એમના સાથે એમના પત્ની આવે। તો ભગવાને 24 રૂપ ધર્યા તો લક્ષ્મીજીએ પણ 24 રૂપ ધર્યા, અને કેશવ ભગવાનની સાથે શ્રીદેવી જોડાયેલા છે। તો જીલો, શ્રી સહિતાય ભગવતે કેશવાય નમઃ। આ મોક્ષદા એકાદશીના પ્રધાન દેવ થયા। પછી ભગવાન કેશવને જે ફૂલ ગમે છે, કયું ફૂલ ગમે છે? માલતી પુષ્પ, બોલો, માલતી પુષ્પ। પછી ફળ હોતે ગમે છે ને, દરેકનો દરેકની ચોઈસ અલગ હોય ને। કેશવ ભગવાનને માલતીનું ફૂલ ગમે અને નારંગીનું ફળ ગમે, એટલે નારંગી ધરાવવી, માલતી પુષ્પ અર્પણ કરવા અને ભગવાનને લાડુનું નૈવેદ્ય ધરવું, પછી દાન દેવ। દાન તો દેવું જ, બધા વિધિ બીજો જે ષોડશોપચાર હોય એ બધા એમાં આવી જાય। એમાં સાત ધાન્યનું દાન દેવું, સાત, એ સાત ધાન્ય ક્યાં કહેવાય? જીલો, જવ, ઘઉં, તલ, ડાંગર, પછી સામો, આમાં મને ઉકલતું નથી, ચીણો, આ અને એક કાંગ ધાન થાય કાંઈ, આ સાત ધાન્યનું દાન કરો। હવે આવે છે માક્ષરવદી એકાદશી, નામ છે સફલા। શું નામ છે? સફલા। એમના દેવ છે સુનંદા અને ભગવાન શંકરષણ। શું નામ છે? સુનંદા અને ભગવાન શંકરષણ। સુનંદા સહિતાય ભગવતે શંકરષણાય નમઃ।
भगवान शंकरषण ने पूजा में मुनि पुष्प अर्पण करू लो। मुनि पुष्प ने भंडारी अगथियो कीधो छे, अगथियो अगथियो पुष्प। अने भगवान ने जामफल गमे छे, बोलो शंकर शंकरषण भगवान ने जामफल अर्पण करवू। अने ગોળના લાડુ પણ શંકરષણ ભગવાનને ખૂબ ફાવે છે, તો આગળ એ લાડુ કીધા, પણ આ તળીને કરેલા લાડુ, ઓલા સાદા, આ તળીને કરેલા લાડુ। અને જ્યારે દાન દેવાનું થાય ત્યારે સુવર્ણનું દાન કરવું। આ તો હજી એક જ એકાદશી થઈ, વાત હું કરો છો, હજી શરૂઆત છે। पोष मासनी सुधी एकादशी एनु नाम छे सानंदा। एमना अधिपति देव छे पद्मा ने नारायण। ओम पद्मा देव्ये सहिताय, ओम पद्मा, ओम 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 पद्मा देवी सहिताय, नारायणाय नमः। ભગવાન નારાયણની જે કંઈ આવાહનાદિક બધી પૂજા થાય છે એમાં જ્યારે ફૂલ આપવાનું થાય, ફૂલને નૈવેદ્યની ફળની બહુ સ્પષ્ટ વિધાન કર્યા છે કે જ્યારે ફૂલ આપવાનું થાય ત્યારે ભગવાનને ગુગળના ફૂલ બહુ ભાવે છે, એટલે ગમે છે, ભાવે છે એટલે ગમે, એમ પાછું કંઈ જમતા નથી, એમ ગુગળના પુષ્પ અર્પણ કરવા, દાડમના ફળ અર્પણ કરવા, અને શેકીને બનાવેલા ચૂરમાના લાડુ, ભંડારી આ જાત જાતના છે, આ શેકીને બનાવેલા ચૂરમાના, શેકીને એટલે ઓલો જાડો રોટલો નથી કરતા જૂના જમાનામાં, એવા એવા એ મીઠાશ બહુ હોય એમાં, હું વાત કરું છું। અને ઘી ભરેલું પાત્ર દાનમાં દેવું। હવે વધી એકાદશી, એનું નામ તિલદા એકાદશી છે। શું નામ છે બોલો? એમના દેવ છે શ્રી પ્રિયા અને ભગવાન વાસુદેવ। શ્રી પ્રિયા દેવી સહિતાય, ભગવતે વાસુદેવાય નમઃ। એ પ્રધાન દેવ છે, તિલદા એકાદશીના સ્વામી છે। ભગવાનને પૂજામાં લાલ કમળના ફૂલ અર્પણ કરવા, આ આપણા હનુમાનજી મહારાજની પાછળ વિરે વિશાળ દ્રોણેશ્વર સરોવરમાં એવા લાલ કમળ ખીલા છે, બહુ સરસ લાલ કમળ છે, પણ આડું માસ પોષ મહિનો નથી બોલો, એટલે તોડતા નહીં। એક તો પોષ મહિનો નથી, પાછા અંદર મગરા છે, એટલે ધ્યાન રાખજો। આમાં આવ્યું લાલ કમળ તો વળી કોઈને અડપ ચડી જાય, હાલો લેવા જાય, અને લાલ કમળ ન મળે તો શ્વેત પણ ચાર બે છે। અને ભગવાનને નૈવેદ્યમાં ઘેબર અર્પણ કરવું, હવે એ તો મને ખબર નહીં, રીંગણા નહીં, ગુવાર નહીં, લીલી ચોળી નહીં, લીલા વટાણા નહીં, લીલી તુવેર નહીં, વાલોળ નહીં, ફણસી નહીં, હા જો હે, આ એટલે બહુ બીવાળા હોય કઠોળ ટાઈપના, એના ઉપર જરા ધ્યાન રાખવું, એનું મારણ ન કરવું, મૂળો છે એ બધા વાયડા શાક કહેવાય, પછી જેમાં પછી છે ને શંખનાદ કરાવે। હવે માઘ મહિનાના સુધી એકાદશી, એનું નામ જયા છે। શું નામ છે? અને નિત્યા દેવી સહિત વાસુદેવ ભગવાન દેવ છે। ઓમ નિત્યા દેવી સહિતાય, ભગવતે વાસુદેવાય નમઃ। ભગવાનને બોરસલીના ફૂલ અર્પણ, ઓહો અહીં કેવા બોરસલીના ફૂલ સરસ થાય છે, અને બાર માસી બોરસ લ્યો, ઓલો ઓલો ભગત આવે છે ને હરી મિલે, બોલો બોલો બોલો, હરી મિલે બોરસ લીધી છૈયા, હરી મિલે બોરસ લીધી છૈયા।
એવરગ્રીન બોલો, બોરસલી એના ફૂલ હુકાય તોય કામ લાગે. બોલો, આપણે જોગી સ્વામી છે ને હુકવણી કરાવતા, અને બોરસલીના ફૂલની સિઝન ન હોય ને, તમે એને સાંજે પલાળો તો એવા ને એવા સુગંધીવાળા સવારે તૈયાર થઈ જાય. આપ એવા સારું થયું, આજે આપનું કામ છે. હા, આમાં જાત જાતના નૈવેદ આવે છે આ બધું. હું આમાં નાગપુરની વેરાયટી આવે તે કહેજો પાછા. હા, તો જયા એકાદશી છે, નિત્યા દેવી વાસુદેવ ભગવાન છે, પ્રભુને બોરસલીના પુષ્પ અર્પણ કરવા, ફળમાં બીજોરું અર્પણ કરવું, નૈવેદ્યમાં દહીંને ભાત અર્પણ કરવું, અને દાનમાં એક માણું ભરી, પહેલાં જૂના માપ હતા, એક માણું ભરી અને ત્રાંબાના પાત્રમાં ભરી અને તલનું દાન કરવું. પછી વધી એકાદશીનું નામ વિજયા છે. શું નામ છે? એમના દેવ છે ધી સહિત ભગવાન પ્રદ્યુમ્ન. ઓમ ધી દેવી સહિતાય, ઓમ ધી દેવી સહિતાય ભગવતે ભગવતે પ્રદ્યુમ્નાય નમઃ. પ્રદ્યુમ્નાય નમઃ. ભગવાનને પૂજામાં તુલસી પત્ર અર્પણ કરવા ફૂલની જગ્યાએ, અને ફળમાં ભગવાનને લીંબુ અર્પણ. લીંબુ તો લીંબુ, અત્યારે આ કોરોનામાં વાળું લીંબુ બહુ કામ કરે છે. લીંબુ, લીંબુ એક તો પાચક, દરવાજે બાંધો ભૂતડા ન આવે. બોલો, હા, ઘણા લીંબુને મરચા બાંધ્યા હોય. બોલો, હું એમાં પ્રતાપ હશે એ તો ભગવાન જાણે. તો ફળમાં લીંબુ અર્પણ કરવા, અને એ નૈવેદ્યમાં સુંવાળી સેવ. એ કઈ પંડરી સુંવાળી સેવ? ઓલે હાથે વણીને કરે, બાફીને કરે, સુંવાળી સેવ અર્પણ કરવી, અને દાનમાં પાદત્રાણનું દાન કરવું. પાદત્રાણ હિમજા. બોલો, પેલા ખુશવંત પાદત્રાણ હિમજો, પગરખા. એટલે દાનમાં પગરખાનું દાન કરવું. હવે ફાગણ માસમાં સુધી એકાદશીનું નામ ધાત્રી છે. શું નામ છે? એમના દેવ ચંદ્રાવતી અને ગોવિંદ ભગવાન છે. ઓમ ચંદ્રાવતી દેવી સહિતાય ભગવતે ગોવિંદાય નમઃ. ભગવાનની પૂજામાં ગુલદાવતીના પુષ્પ અર્પણ કરવા, ફળમાં અખરોટ અર્પણ કરવી, અને નૈવેદ્યમાં કંસાર અર્પણ કરવું. બોલો, ઘણા વખતથી ઘણાને પૂછ્યું, પણ હાલો કંસારની રેસીપી જ આવતી નથી. પંડારી પાસે આવી હોય તો ખબર નથી. તમારે છે કંસાર કેમ થાય? જો એ નથી, અને દાનમાં તલ ભરેલું એક પાત્ર અર્પણ કરવું, એ પણ માટીનું નહીં, પિત્તળનું કે તાંબાનું, પણ તલપાત્રનું દાન કરવું. પછી ફાગણવદી એકાદશીનું નામ પાપમોચની છે. શું નામ છે? બોલો. સુશીલા દેવી અને અનિરુદ્ધ ભગવાન એમના સ્વામી છે. ઓમ સુશીલા દેવી સહિતાય ભગવતે અનિરુદ્ધાય નમઃ. ભગવાનની પૂજા કરવી ત્યારે ફૂલોમાં મોગરાના પુષ્પો ભગવાનને અર્પણ કરવા, અને અને નૈવેદ્યમાં સેવ અર્પણ કરવી. ઓલી સુંવાળી સેવ અને આ આ આ કઈ સેવ? ભંડારી બે પ્રકારની હોય, સેવમાં ઘણા પ્રકાર છે. ભંડારી તમે કહેતા જજો, આ બીજી સેવ કે મશીનથી વણેલી? મશીન તો ત્યારે હતા નહીં.
કેણન સેવ થાય. ઓલી આપણે આ બેસનની કરી છે, હોત તમારું ભલું થાય. અને તિલ ધેનુનું દાન કરવું, એટલે તલપાત્રમાં તિલ ધેનું છે એવી ભાવના કરી અને એનું દાન કરવું. હવે ચૈત્ર માસની સુધી એકાદશીનું નામ વિમલા છે. શું નામ છે? બીજું નામ કામદા છે. શું નામ છે? અને રમાદેવી અને વિષ્ણુ ભગવાન પ્રધાન દેવ છે. ઓમ રમાદેવી સહિતાય ભગવતે વિષ્ણવે નમઃ. ભગવાનને પૂજામાં આંબાનો મોર અર્પણ કરવો, આંબે જે ફૂલ આવ્યા હોય ને એ અર્પણ કરવા, અને અને ફળમાં ચીબડા, હું વાત કરો છું, ચીબડા ચીબડા અર્પણ કરવા, અને નૈવેદ્યમાં દળના લાડુ, ભંડારી અય દળના લાડુ હું ગોજો પાછા, અને પકવાન ભરેલું પાત્ર દાનમાં દેવું. એક તમે વિચાર કરો, અહીંયા જે ફૂલ, અહીંયા જે ફળ, જે નામ આવે છે એ તે ઋતુમાં થતા શું સરસ. આપણે તો થોડું રમૂજમાં લઈ છીએ એટલે કે આ પ્રકરણમાં તમે ઊંઘી ન જાઓ, પણ તમે જુઓ, જો ચૈત્ર મહિનો છે તો આંબાનો મોર હોય અને ઉનાળું ચીબડા સરસ ત્યાં હોય, એટલે અને ફૂલ પણ તમે જુઓ આંબાનો મોર એટલે, અને આગળ જુઓ તો મોગરો એની સિઝન હોય મોગરાની, એટલે ઋષિમુનિઓએ બહુ સરસ ગોઠવણી કરી છે. ચૈત્ર મહિનાની વધી એકાદશીનું નામ વરુથિની છે. શું નામ છે? એમના દેવ નંદા સહિત ભગવાન પુરુષોત્તમ છે. ઓમ નંદા દેવી સહિતાય ભગવતે પુરુષોત્તમાય નમઃ. તો ભગવાનનું પૂજન કરી અને જ્યારે ફૂલ અર્પણ કરીએ ત્યારે ભગવાનને ચંપાના ફૂલ અર્પણ કરવા, જાયફળ અર્પણ કરવા ફળમાં, અને નૈવેદ્યમાં વડાનું નૈવેદ્ય કરવું. વડા તો ખબર છે, બરાબર છે, વડાનું ભોજન નૈવેદ્ય કરવું અને ભૂમિદાન દેવું. બોલો, હું વાત કરો છો. અને ભૂમિદાન દેવું અથવા તો એ નિમિત્તે કંઈક જમીનદાન નિમિત્તે દક્ષિણા અર્પણ કરવી. ને હવે વૈશાખ માસની એકાદશીની વાત શ્રીહરિ કરી રહ્યા છે. આ મહારાજ આ બધું કહે છે તો મહારાજને રસ હશે તો કહેતા હશે ને, મહારાજને આમાં આનંદ આવતો હશે તો. મહારાજ સત્સંગી જીવનમાં કેટલું સરસ વર્ણન છે આ. તો વૈશાખ માસની સુધી એકાદશીનું નામ મોહિની છે. શું નામ છે? એમના દેવ માધવી સહિત ભગવાન મધુસૂદન છે. ઓમ માધવી દેવી સહિતાય ભગવતે મધુસૂદનાય નમઃ. ભગવાનનું પૂજન કરીએ ત્યારે ભગવાનને મોટા મોગરાના ફૂલ, ઝીણો મોગરો થાય મોટો મોગરો થાય. આ ફૂલો એવા અદ્ભુત હોય છે, આપણે તો આમ ખાલી ઉપલક જોયા કરી છે, ક્યારેક તમે એ ફૂલને નજીકથી જુઓ, શું ભગવાને મોગરાની પાંખડીઓ બનાવી છે, શું ગુલાબની પાંખડીઓ. આપણે તો શું છે, હા બડબોથું આયેલું જાય, જરાક અટકીએ તો ખબર પડે કે આ ભગવાનની કેવી સર્જન શક્તિ છે. એક એક ફૂલની સુગંધ જુદી, રંગ જુદા, એ ફૂલોની પાંખડીઓની ગોઠવણી જુદી. બોલો, એટલે મોટા મોગરાના ફૂલ અને ફળમાં ફણસનું ફળ ધરાવવું. ગોતજો. અને ભગવાનને દૂધપાકનું નૈવેદ્ય કરવું અને શયાદાનનો સંકલ્પ કરવો. જો આ બ્રાહ્મણોને જે અપાય છે ને એમાંય તમે જુઓ, અનાજે અપાણું, હજી હમણાં વસ્ત્રો આવશે, પછી શયાદાન થયું તો બિચારો બ્રાહ્મણ ઉઘાડે પગે ફરે મરી જાય ને, એટલે પાદત્રાણ આવ્યું,
આ બધું બહુ વિચારીને ઋષિ મુનિઓએ ગોઠવું છે. આપણે એમ ન કહેવાય કે બ્રાહ્મણોએ ગોઠવું છે. વૈશાખ માસની બધી એકાદશીનું નામ અપરા છે. શું નામ છે બોલો? એમના દેવ ત્રય દેવી સહિત ભગવાન અધોક્ષજ છે. જીલો ઓમ ત્રય દેવી સહિતાય ભગવતે અધોક્ષજાય નમઃ. તો મહાપૂજામાં આ એકાદશીએ એટલે અપરા એકાદશીએ ત્રય સહિત ભગવાન અધોક્ષજની મધ્યભાગે સ્થાપના કરી મહાપૂજા કરવી અને ભગવાનને કેતકીના પુષ્પ અર્પણ કરવા, ફળમાં બહુફળી અર્પણ કરવી, બહુફળી હું કહેવાય મને ખબર નથી, અને દૂધને ભાત અર્પણ કરવાને વેદ્યમાં અને વાછડાએ સહિત ગાયનું દાન કરવું, એટલે સવત્સા ગાયનું દાન કરવું. જેઠ માસની સુધી એકાદશીનું નામ નિર્જલા એકાદશી છે. શું નામ છે? એમના દેવપદ્માક્ષી સાથે ભગવાન વિક્રમ છે. ઓમ પદ્માક્ષી દેવી સહિતાય ભગવતે વિક્રમાય નમઃ. ભગવાન વિક્રમની મહાપૂજા કરી એમને ફૂલોમાં જુઈના ફૂલ અર્પણ કરવા અને ફળમાં આમ્રફળ અર્પણ કરવું. જો કેરીઓ પાકી હોય ને બરાબર, એટલે કેરી અર્પણ કરવી અને ભગવાનને જમવામાં દહીં ભાત અર્પણ કરવું અને બ્રાહ્મણને છત્રીનું દાન કરવું. ચોમાહું આવે છે ભાઈ, હું વાત કરો, છત્રીનું દાન કરવું. જેઠ માસની બધી એકાદશીનું નામ યોગીની છે. શું નામ છે બોલો? યોગીનીનો તો બહુ મોટો મહિમા છે. મહારાજ તે દિવસે સદગુરુ રામાનંદ સ્વામીને મળ્યા છે. યોગીની એકાદશી છે અને ક્ષેમંકરી દેવી સહિત ભગવાન નરસિંહ એના દેવ છે. ઓમ ક્ષેમંકરી દેવી સહિતાય ભગવતે નૃસિંહાય નમઃ. ભગવાન નરસિંહની મહાપૂજા કરવી અને ભગવાનને ભાંગરાના પુષ્પ અર્પણ કરવા. બોલો, ભાંગરાના બહુ મોટી ઔષધિ છે ભાંગરાના ફૂલ. અને ભગવાનને ફળમાં જાંબુડા ધરાવવા. બોલો તો ખરા, હું ધરાવું? અરે ભાઈ, આ જેઠ મહિનો છે, જાંબુડા કેવા સરસ તૈયાર થઈ ગયા હોય એટલે જાંબુડા ધરાવવાનું કીધું. અને નૈવેદ્યમાં મસ્ત પેંડા ધરાવવા અને બ્રાહ્મણને જલધેનુનું દાન કરવું. બોલો, જલધેનુ. હે દર્શન સ્વામી, વોટ ઇઝ જલધેનુ? એ પાણીનું બેડું દેવું. જલધેનુ એટલે પાણીનું બેડું. પછી અષાઢ સુધી એકાદશીનું નામ દેવશયની છે. શું નામ છે? એમના દેવ કમલા એ સહિત ભગવાન વામન છે. ઓમ શ્રી કમલા દેવી સહિતાય ભગવતે વામનાય નમઃ. ભગવાન વામનની મહાપૂજા કરી અને એમને ભગવાનને અઘેડાના પુષ્પ અર્પણ કરવા, અઘેડાના, અને ફળમાં શ્રીફળ અર્પણ કરવું અને નૈવેદ્યમાં ગરમા ગરમ દડા જેવી ફૂલેલી પૂરીઓ અર્પણ કરવી. હા, સરસ ફૂલેલીઓ, ઓલી સોડિયા થઈ ગયેલી નહીં. અને દાનમાં સુવર્ણ ધેનું, જે કંઈ શક્તિ હોય પ્રમાણે. આજે તો તમે જુઓ ચાંદીમાં એ બધી નાની નાની પતરાઓમાં બધું આવે જ છે સુવર્ણ ધેનું. અષાઢ મહિનાની એકાદશીનું નામ વધી એકાદશી કામિકા એકાદશી છે. શું નામ છે?
एमना देव विजया देवी सहित भगवान अच्युत छे। ओम विजया देवी सहिताय, ओम विजया देवी सहिताय, भगवते अच्युताय नमः। ભગવાનની પૂજા કરી અને એમને પારિજાતના પુષ્પો અર્પણ કરવા અને બિલ્લી ફળ અર્પણ કરવું અને અને નૈવેદ્યમાં ખાજા અર્પણ કરવા। અત્યાર સુધી ગોરદાદાને દાન થયું અને આ એકાદશીએ ગોરાણીમાંને હાડીનું દાન કરવું, નહીતર બધું ગોરાણી ગોરદાદાને દો તો ગોરાણી મારી હાઈ જાય। એટલે જો ખુશવન જો આવ્યું, સાડી બહેનો પહેરી શકે એવા વસ્ત્રોનું દાન કરવું, આ તો આનંદ એટલે કરાવો છો, આમાં આ વિષય એવો છે, આનંદ કરતા જાય સાંભળતા જાય। શ્રાવણ મહિનાની એકાદશી સુધી એનું નામ પુત્રદા છે। શું નામ છે? એમના દેવ કાંતિમતી સહિત ભગવાન શ્રીધર છે। ઓમ કાંતિમતી દેવી સહિતાય, ઓમ કાંતિમતી દેવી સહિતાય, ભગવતે શ્રીધરાય નમઃ। ભગવાન શ્રીધરની મહાપૂજા કરી અને ભગવાનને કમળના પુષ્પો અર્પણ કરવા અને ફળમાં ભગવાનને સીતાફળ અર્પણ કરવું અને નૈવેદ્યમાં ભગવાનને માલપુવાનું નૈવેદ્ય ધરવું અને દાનમાં પાદુકાઓનું દાન દેવું, આ ગોરાણીમાં માટે પાદુકાઓનું દાન દેવું। સરસ। હવે શ્રાવણ મહિનાની વદી એકાદશી એનું નામ અજા છે। શું નામ છે? એમના દેવ સુંદરી દેવી સહિત ભગવાન જનાર્દન છે। ઓમ સુંદરી દેવી સહિતાય, ઓમ સુંદરી દેવી સહિતાય, ભગવતે જનાર્દનાય નમઃ। ભગવાન જનાર્દનને મધ્યમાં પધરાવે એટલે સર્વતો ભદ્રમંડળ કરેલું હોય, એમાં આસપાસમાં બધા અંગ દેવતાઓ હોય, તો મધ્યમાં પધરાવેલા ભગવાન જે જનાર્દન છે એમની પૂજા કરી અને ભગવાનને સુંદર શેણ નામનું પુષ્પ, જે આપણી જૂનું નામ છે શું છે એ ખબર નથી, સુંદર શેણ પુષ્પ અર્પણ કરવું અને ભગવાનને ફળમાં સોપારી અર્પણ કરવી, નૈવેદ્યમાં ગોળના લાડુ અર્પણ કરવા, આ ચોથી વાર આવ્યા, તો ચાર પ્રકારના હોય ભંડારી એવું થાય નક્કી હો, ચાર પ્રકારના ગોળના લાડુ થયા। અને દાનની તો એવી મસ્ત વાત છે, શું વાત કરો છો, અને જ્યારે દાનનો અવસર આવે ત્યારે સરસ મજાની અને ટંકે બોઘરું ભરી દેનારી મહિષીનું દાન કરવું। મહિષી સમજ્યા તો હું, હા એટલે ભેંસનું દાન કરવું, ખાલી ગાય નહીં, ગોરદાદાને ભેંસ હોત એટલે ગોરદાદાને નથી, આ ભગવાનને દાન દેવાય છે। ભાદરવા માસની સુધી એકાદશીનું નામ પદ્મા છે। શું નામ છે? એમના દેવ છે અપરાજિતા દેવી સહિત ભગવાન ઋષિકેશ। ઓમ અપરાજિતા દેવી સહિતાય, ભગવતે ઋષિકેશાય નમઃ। ભગવાન ઋષિકેશની મહાપૂજા કરી અને પુષ્પમાં કાશ પુષ્પ, કાશ એટલે કાહડો, એક જાતનું જે ઘાસ થાય છે કાહડો, કાશ પુષ્પ અર્પણ કરવું અને એ ફળમાં કોળું અર્પણ કરવું, ચોમાહામાં કોળા બહુ થાય, કોળું અર્પણ કરવું અને નૈવેદ્યમાં ભગવાનને તલહાંકલી ધરાવી, બોલો તલહાંકલી, ભાદરવો છે ને તલ પાકી ગયા હોય, તલહાંકળી અર્પણ કરવી
અને બ્રહ્મપુરીનું દાન દેવું. હે ભગત, બ્રહ્મપુરીનું દાન દેવું એટલે એક બ્રાહ્મણનું ઘર વેચાતું લઈને બીજા બ્રાહ્મણને દેવું. બ્રહ્મપુરી એટલે બ્રાહ્મણ રહી શકે એવું ગૃહદાન દેવું, અથવા તો એ નિમિત્તે દક્ષિણા દેવી. ભાદરવા મહિનાની વદી એકાદશીનું નામ ઇન્દિરા છે. શું નામ છે? સુભગા સહિત ભગવાન ઉપેન્દ્ર એમના દેવ છે. ઓમ સુભગા દેવી સહિતાય ભગવતે ઉપેન્દ્રાય નમઃ. ભગવાન ઉપેન્દ્રની મહાપૂજા કરી ભગવાનને દુર્વા અર્પણ કરવી, જે પુષ્પ છે એની જગ્યાએ દુર્વા અર્પણ કરવી, અને ભગવાનને આમળાના ફળ, આમળા પાકવા માંડ્યા હોય આમળાના ફળ અર્પણ કરવા, અને નૈવેદ્યમાં સરસ મજાની ગરમા ગરમ જલેબી અર્પણ કરવી. જલેબી જેનો છેડો ન મળે ની જલેબી, આમ 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 કર્યું હોય આદિન અંત હોય જ નહીં જલેબી. બોલ, નો બિગનિંગ નો એન્ડ, ધેટ ઇઝ જલેબી. અને પૂજનમાં દક્ષિણા અવસરે કન્યાદાન કરવું. આ મહારાજ એમને નથી કહી રહ્યા, મહારાજે સુપાત્રોને યજ્ઞોપવિતો અપાવી છે, કન્યાદાન અપાવ્યા છે, ગાયોના દાન દેવડાવ્યા છે, મહિષીઓના દાન દેવડા. મહારાજ પાસે કંઈક ભેગું થયું હોય ને તો ભગવાન તરત પરોપકારમાં વાપરી નાખે છે. એમને ખાલી ઉપદેશ નથી દેતા મહારાજ. આસો મહિનાની શુદ્ધિ એકાદશીનું નામ પાશાંકુશા છે. શું નામ છે? પદ્માવતી અને પદ્મનાભ ભગવાન દેવ છે. ઓમ પદ્માવતી દેવી સહિતાય ભગવતે પદ્મનાભાય નમઃ. ભગવાન પદ્મનાભનું મહાપૂજન કરી, અંગ દેવતાઓનું પૂજન કરી, પુષ્પોમાં ભગવાનને શેમળી એટલે શેમળાના પાંદડા અર્પણ કરો, હેમળો થાય છે હેમળાના પાંદડા અર્પણ કરો, અને ફળમાં મીંઢળ અર્પણ કરવું, અને નૈવેદ્યમાં વળી અજાણ્યું નામ આવ્યું, અને 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 નૈવેદ્યમાં હરીસો અર્પણ કરવો, અને ચોખાના લાડુનું દાન કરવું. ચોખા ચોખા શેકી લોટ બનાવી અને સુંદર લાડુ બનાવી અને ભગવાનને દક્ષિણામાં ચોખાના લાડુ અર્પણ કરવા. આસો મહિનાની વદી એકાદશીનું નામ રમા એકાદશી છે. શું નામ છે? બોલો. એમના દેવ હિરણ્યા દેવી સહિત ભગવાન હરિ છે. તો હિરણ ઓમ હિરણ્યા દેવી સહિતાય ભગવતે હરયે નમઃ. તો હરિ ભગવાનનું મહાપૂજન કરી અને ભગવાનને મોગરાના પુષ્પ અર્પણ કરવા, અને ફળમાં કેળા અર્પણ કરવા, અને નૈવેદ્યમાં ઘી હાકરને કેળા. બોલો, આ આ એક જૂના જમાનામાં છે ને, એક ખીર અને આ ઘી હાકરને કેળા, એ હાથ વગી રસોઈ ફટાફટ થઈ જાય. બોલો, તો નૈવેદ્યમાં ઘી સાકરને કેળા અર્પણ કરવા, અને એક મોટો ઘડો ઘીનો ભરવો, અને ઘીનો ઘડો ભગવાનને દક્ષિણામાં દાનમાં દેવો. અત્યાર સુધી ખાલી કોરું ધાન દીધું હતું, બિચારો બ્રાહ્મણ કોરું ખાય ને એનું ગળું હુકાઈ જાય, એટલે અહીંયા ઘીનો ઘડો અવશ્ય આપવો. પછી કાર્તિક સુધી એકાદશીનું નામ પ્રબોધિની છે. શું નામ છે? બોલો. એમના દેવ રાધા અને દામોદર ભગવાન છે.
ओम राधा देवी सहिताय भगवते दामोदराय नमः। तो भगवान दामोदर नी महापूजा करी भगवान ने कमल ना पुष्प अर्पण करवा, फल मा कमल काकड़ी अर्पण करवी अने नैवेद्य मा मगदल अर्पण करवा अने दान मा सरस मजानो भरेलो रंगीत ढोलियो अर्पण करो। हुआ जोई तो खरो भगवान ने एवो सरस खाटलो ढोलियो अर्पण करो। कार्तिक सुधी वदी एकादशी नु नाम अभया एकादशी छे। शू नाम छे बोलो? सुलक्षणा देवी सहित भगवान कृष्ण एमना देव छे। ओम श्री सुलक्षणा देवी सहिताय भगवते कृष्णाय नमः। तो भगवान कृष्णनी महापूजा करी भगवान ने तलना फूल अर्पण करवा, फळमां श्रीफळ अर्पण करवू अने नैवेद्यमां सुंदर बिरंज एलची केसर बधा मसाला नाखेलो बिरंज तेजाना नाखेलो बिरंज अर्पण करवो અને 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 દાનમાં સરસ મજાનો ગાયનું દૂધ પાઈને ઉછેરેલો એવો સરસ વૃષભ નંદી અર્પણ કરવો। ગાય દીદી નંદી તો જોઈને હું ભલામણ, નંદીનું દાન કરવું તો માક્ષરથી શરૂ થયો, કારતક થઈ ગઈ ને બધી એકાદશી, હવે કાંઈ બાકી રહ્યો? હું આ અધિક મહિનો બાકી રહ્યો હું ભલામણ, જે મહિનામાં બેઠા છે એ તો ભૂલી જાઓ છો। અધિક મહિનાની એકાદશીનું નામ કમલા છે, બોલો શું નામ છે? અને કમલાના દેવ પુરુષોત્તમ છે, કોણ છે? ઓમ ભગવતે પુરુષોત્તમાય નમઃ। હવે પુરુષોત્તમ ભગવાનને પૂજામાં ક્યાં ફૂલ આપવા, ક્યાં ફળ આપવા, શું નૈવેદ્ય કરવું? તો કે જે માસ અધિક હોય એ માસમાં જે દેવ હોય, માનો કે આસો માસ અધિક છે તો અહીંયા આસો માસમાં બે ફૂલ છે એટલે સુધી વધીના, સમળીનું ફૂલ, સમળીના પાંદડા અને હાથપડા મોગરાના ફૂલ, ફળમાં મીંડળ અને કેળા છે, નૈવેદ્યમાં હરીસોન ઘી સાકર કેળા છે, દાનમાં ચોખાના લાડુ અને ઘી ભરેલો ઘડો છે, આ બે એકાદશીનો। તો તે એકાદશીમાં જે પુષ્પ અને જે નૈવેદ્ય લેખું હોય, જે દાન લેખું હોય એ અધિક મહિનામાં કરવું। હવે આવી પૂજા બધા કેમ કરી શકે, ક્યાંથી મેળવે? મુંબઈ વાળા મથી મથી મરી જાય તોય માન માન મળે, અને ગામડામાં તો મળે જ નહીં આ બધી વસ્તુ। એટલે મહારાજ એક સરસ વાત કરી રહ્યા છે, જીલો અલાભે ઉક્ત વસ્તુ નામ સર્વાસુ એકાદશીસુ અપિ કાર્ય પૂજા યથાશક્તિ યથાલબ્ધ ઉપચારકે। શું વિવેચન કરતા કરતા મહારાજ ઉપસંહાર કરી રહ્યા છે કે આ બધી વસ્તુઓ શાસ્ત્ર પ્રમાણે કીધી છે, પ્રયાસ કરવો મળે તો, પણ ન મળે ને તો મહારાજ કહે છે મૂંઝાવું નહીં, તમારા સામર્થ્ય પ્રમાણે તમને જે ઉપચાર સામગ્રી મળે એનાથી ભગવાનની મુખ્ય પૂજા છે, ભગવાનની પૂજા અવશ્ય કરવી, જે સામગ્રી જેટલી સામગ્રી, કયું બધું દાન બધા ન કરી શકે, શ્રીમંત હોય તો અવશ્ય કરી શકે। તો
યથાશક્તિ જે સામગ્રી મળે, આપણે મહાપૂજાઓ કરાવીએ છીએ તો બધે ઘરે ઘરે બધી સામગ્રી ક્યાંથી હોય? કદાચ વિદેશોમાં તો હાર્ડ વેધર હોય, તુલસી પણ ન હોય, તો પછી અક્ષત ચોખા એનાથી પૂજા કરવી. ફળ ન મળે, જાત જાતના ફળો છે કે કદાચ ન મળે, તો સોપારી અર્પણ કરવી. અને નૈવેદ્યમાં આ બધા એવા સરસ ભોજન બધા બતાવ્યા, એ કાંઈ ન મળે તો હે વહાલા ભક્તો, ઠાકોરજીને સાકર ધરજો પણ પૂજા કરજો. જો કેવી સરસ આમ વિવેક, એક તો વિધિ જે બતાવવો પડે એ તો બતાવવાનો જ હોય, પણ શક્ય ન હોય તો સાકરનું નૈવેદ્ય કરજો અને દાનમાં અન્નનું દાન કરજો, રાંધેલું નહીં, ધાન્યનું દાન કરજો જેટલું શક્ય હોય એટલું. પણ મહારાજ કહે છે, જો શક્તિ હોય તો વિત્ત સાઠ્ય કરવું નહીં, શક્તિ હોય તો લોભ ન કરવો, કારણ કે બધું આપનારા તો સ્વયં ભગવાન છે. માટે શક્તિ હોય તો લોભ ન કરવો, શક્તિ ન હોય તો જે પૂજાની સામગ્રી મળે એ સામગ્રીથી પૂજા કરવી. આ હજી પૂજાવિધિ પૂરો નથી થયો, હવે જે અધૂરો છે આવતીકાલે. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.